नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छु अमारी आकाश अकेडमी यूट्यूब चैनल मा। अने आज हूँ तमारी समक्ष 27 ઓક્ટોબર 2021 नू करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेर्स ना वीडियो नी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मैसेज करी शको, जेनी पर हूँ तमने बधाज करंट अफेर्स ना वीडियो नी पीडीएफ प्रोवाइड करी दईश। तो हवे आपणे गई काले थयेल करंट अफेर्स नू एक वक्त रिविजन करी लईए, जेमां पहेलो प्रश्न छे मध्य प्रदेश राज्य सरकार द्वारा मुख्यमंत्री राशन आपके द्वार योजना शुरू करवामां आवी। अमेरिकाना पूर्व राष्ट्रपति डोनाल्ड ट्रम्पे ट्रूथ नामक सोशियल मीडिया प्लेटफॉर्म लॉन्च करवानी जाहेरात करी। बार्बाडोजे બ્રિટનની મહારાણી એલિઝાબેથને હટાવીને ડેમ સાન્ડ્રા મેસોનને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પી કે ગર્ગને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના સીઈઓ નિયુક્ત કર્યા। પેરામ્બિકુલમ ટાઈગર કન્ઝર્વેશન ફાઉન્ડેશને અર્થ હીરોઝ એવોર્ડ 2021 જીત્યો। ત્યારબાદ પાકિસ્તાન સહિત તુર્કી, માલી અને જોર્ડન ને FATF ની ગ્રેડ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા। ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ગેઇલ કંપની બનાવશે। માર્ટિન સ્કોર્સે અને ઇસ્ટીવાન સેસબો ને સત્યજીત લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળશે। KL રાહુલ રિયલમી સ્માર્ટફોન કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા। અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે ધ ઓરિજિન સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ સ્ટેટ્સ પુસ્તક VS શ્રીનિવાસન દ્વારા લખવામાં આવી। હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ તો તેમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં જારી કરવામાં આવેલ FIFA રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ કેટલામાં સ્થાન પર રહી? તો તેના જવાબમાં આવશે 106, એટલે કે આન્સર બી। હવે FIFA રેન્કિંગ 2021 ની વાત કરીએ તો તેમાં પહેલા નંબર પર બેલ્જિયમ, બીજા નંબર પર બ્રાઝિલ અને ત્રીજા નંબર પર રહ્યું ફ્રાન્સ। ત્યારબાદ ફિફાની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન, જેની સ્થાપના 21 મે 1904 થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિક ખાતે। તેના પ્રેસિડેન્ટ છે જિયાની ઇન્ફેન્ટિનો અને જનરલ સેક્રેટરી છે વાતમા સોમુરા। ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA ના MD અને CEO કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે રામનાથ કૃષ્ણન, એટલે કે આન્સર સી। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા હાઈસ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ અભ્યાસનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે DRDO, એટલે કે આન્સર બી। હવે DRDO ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1958 થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ચેરમેન છે ડોક્ટર જી સતીશ રેડ્ડી। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં 56મી સાઉથ એશિયન ફેડરેશન ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ્સ કયું રાજ્ય આયોજિત કરશે? તો તેના જવાબમાં આવશે નાગાલેન્ડ, એટલે કે આન્સર એ। હવે મેપમાં જોઈ શકો અહીં આવેલું છે નાગાલેન્ડ, જે અરુણાચલ પ્રદેશ, આસામ અને મણિપુર સાથે સરહદ ધરાવે છે તથા મ્યાનમાર સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે। નાગાલેન્ડમાં 12 જિલ્લાઓ, 1 લોકસભાની સીટ અને 1 રાજ્યસભાની સીટ આવેલી છે। નાગાલેન્ડની રાજધાની છે કોહિમા, રાજ્યપાલ છે જગદીશ મુખી અને મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે પ્રથમ સ્વદેશી અંતરિક્ષ રોકેટ નુરીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો તેના જવાબમાં આવશે દક્ષિણ કોરિયા, એટલે કે આન્સર એ। હવે સાઉથ કોરિયાની વાત કરીએ તો તે ઈસ્ટ એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે સિયોલ, પ્રેસિડેન્ટ છે મૂન જે ઇન, પ્રાઇમ મિનિસ્ટર છે કિમ બો ક્યુમ અને કરન્સી છે કોરિયન રિપબ્લિક વોન।
ત્યાર બાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે શીજિયાન 21 સેટેલાઇટ લોન્ચ કર્યો? તો તેના જવાબમાં આવશે ચીન, એટલે કે આન્સર ડી. હવે ચીનની વાત કરીએ તો મેપમાં જોઈ શકો અહીં આવેલું છે ચીન, અને ચીન કુલ આટલા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જેવા ભારતના લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સાથે સરહદ ધરાવે છે. ચીનની કેપિટલ છે બેઇજિંગ, પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને કરન્સી છે રેનમિનબી. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં 51મો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને મળ્યો? તો તેના જવાબમાં આવશે રજનીકાંત, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં એડિડાસ કંપનીના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે દીપિકા પાદુકોણ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં ભારતની પ્રથમ રાજ્ય સરકાર હસ્તક વન્યજીવન ડીએનએ વિશ્લેષણ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી? તો તેના જવાબમાં આવશે નાગપુર, એટલે કે આન્સર બી. ત્યારબાદ દસમો પ્રશ્ન, તાજેતરમાં આઈપીએલ 2022માં અમદાવાદ અને લખનૌની ટીમને સામેલ કરવામાં આવ્યા બાદ હવે આઈપીએલમાં કુલ કેટલી ટીમો થઈ? તો તેના જવાબમાં આવશે 10, એટલે કે આન્સર સી. લખનૌની ટીમના માલિક આરપી સંજીવ ગોઈનેકા ગ્રુપ અને અમદાવાદની ટીમના માલિક સીવીસી કેપિટલ પાર્ટનર રહેશે. હવે ટોપિક વાઇઝ જનરલ નોલેજમાં આજે આપણે મુખ્ય યુનાની રોમન લેખકો વિશેની માહિતી મેળવશું. તેમાં પહેલા ટોલમી. તો ટોલમીએ 2 સદીમાં ભારતનું ભૂગોળ પુસ્તક લખી હતી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા યુનાની લેખકે ભારતનું ભૂગોળ પુસ્તક લખ્યું હતું? તો તેના જવાબમાં આવશે ટોલમી. ત્યારબાદ આવે છે મેગાસ્થાનિજ. મેગાસ્થાનિજ સેલ્યુકસ નિકેટરના રાજદૂત હતા, જે ચંદ્રગુપ્ત મૌર્યના રાજદરબારમાં આવ્યા હતા. તેમણે પોતાની પુસ્તક ઇન્ડિકામાં મૌર્ય યુગની સંસ્કૃતિ અને સમાજ વિશે માહિતી આપી છે. અહીંથી પ્રશ્ન બને કે મેગાસ્થાનિજની એક બુક છે ઇન્ડિકા, તેમાં શેની માહિતી આપેલી છે? તો તેમાં મૌર્ય યુગની સંસ્કૃતિ અને સમાજ વિશે માહિતી આપી છે. ત્યારબાદ આવે છે ટેસિયસ. તો ટેસિયસ એ ઈરાનના રાજવૈદ હતા. ત્યારબાદ હેરોડોટ્સ. હેરોડોટ્સને ઇતિહાસના પિતા કહેવામાં આવે છે, જેમણે હિસ્ટોરિકા નામની બુક લખી હતી. હિસ્ટોરિકા બુક જે છે તેમાં ભારત અને ફ્રાન્સના સંબંધોનું વિવરણ દર્શાવ્યું છે. ત્યારબાદ પ્લિની. તો પ્લિનીએ નેચરલ હિસ્ટ્રી પુસ્તક લખી છે, જેમાં ભારતીય પશુ, પક્ષી, ઝાડ, છોડ, ખનિજ પદાર્થો વગેરેનું વિવરણ જોવા મળે છે. આમ અહીં આપણે આજે 27 ઓક્ટોબર 2021નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.